नमस्ते विद्यार्थी मित्रों, अपने जो भुक्त युग छेले समाज पर जे रहे हैं, ये भुक्त युग में जो सामाजिक आर्थिक सांस्कृतिक वैज्ञानिक की परिस्थिति हो छे इन विषय पर चर्चा करवानी छे। अब पहला आपने आर्थिक परिस्थिति जोई चुकिया छे और धार्मिक परिस्थिति जोई के भुक्त युग में हिंदू वैष्णव धर्म बौद्ध बौद्ध और जैन धर्मों में सारो विकास थयो जोवा मळे छे। अपने जो जोवा मळे तो हिंदू धर्म संपूर्णपणे भुक्त युग में खिलतो दिखाय छे। शुं कहे भुक्त सम्राट तो वैष्णव धर्म ने राज धर्म मानता हता। वैष्णव धर्म એટલે શ્રી કૃષ્ણનો ધર્મ, એની અંદર એના બે અવતાર શ્રી રામ અને શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે। એના જે મંદિરો બની શ્રી મંદિર સ્થાપત્યની અંદર જે શ્રી રામના શ્રી કૃષ્ણના મંદિરનો પ્રમાણ વધ્યું છે, એવું પણ જૈન અને બૌદ્ધ ધર્મ પણ। પછી આ ઉપર એમ કહેવામાં આવે છે કે લક્ષ્મી દેવીની પૂજા કરવામાં આવતી હતી। દક્ષિણ ભારતમાં જોવા મળે દુર્ગા પૂજન મહત્વ વધી ગયું। એવી જ રીતે દક્ષિણ ભારતના શૈવ સંતો એટલે શ્રી શિવના સંતોને નૈના નામથી ઓળખવામાં આવે છે, જ્યારે વૈષ્ણવ સંતોને અલવારના નામથી દક્ષિણ ભારત ઓળખવામાં આવે છે। આ ઉપર દક્ષિણ ભારતની ફેમસ પૂજા જેના દુર્ગા પૂજા કહેવી છે, જેને મહિષાસુરનો વધ કર્યો છે અને દસમા દિવસે પૂજા થાય છે એને આપણે દુર્ગા પૂજાના નામથી ઓળખીએ છીએ, દક્ષિણ ભારતમાં પ્રચલિત છે। આ ઉપરાંત સૂર્ય કાર્તિકેયની પૂજા પણ જોવા મળે છે, અમુક જગ્યાઓ પર ઇન્દ્રની પૂજા પણ જોવા મળે છે। કેમ? આ પરિસ્થિતિએ એમ કહેવામાં આવે છે જે જગ્યાઓ પર ધર્મનું અસ્તિત્વ હતું એ ધર્મને બચાવવા માટે અહીંયા પૂજા અર્ચના થતી હતી। જો સાંસ્કૃતિક પરિસ્થિતિની વાત કરીએ તો ભારતનો સુવર્ણ યુગ એક સ્પાર્ક શરૂ થયો ત્યાંથી આવ્યો, છેલ્લે પણ આવ્યો ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે। નવી ભાષા એ સંસ્કૃત ભાષાનો વિકાસ થાય, નવી ભાષા સંસ્કૃત ભાષાનો ઉદય થાય। આ ઉપર સાહિત્યની અંદર જો કાલિદાસની વાત કરવામાં આવે તો કાલિદાસ દ્વારા અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ મેઘદૂત જેવા મહાકાવ્યની રચના કરવામાં આવી છે અને કાલિદાસને ગુપ્ત યુગના એટલે કાલિદાસને ગુપ્ત યુગના શેક્સપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપર એમ કહેવામાં આવે છે કે કાલિદાસ એક જ જ્ઞાન જો અભિજ્ઞાન શાકુંતલમ એ લખ્યું હોત ને તો પણ એ ફેમસ બની ગયો હતો, એનાથી બીજા બે છે રઘુવંશમ મેઘદૂતમ એ પણ સારા એવા છે। કલાનો પણ વિકાસ થયો, ચિત્રકલા હોય શિલ્પકલા હોય સ્થાપત્ય કલા હોય એનો પણ વિકાસ થયો છે। મંદિરો બાંધવાની સૌ પ્રથમ શરૂઆત પણ આ યુગમાં થયું છે એટલે એમ કહેવાય છે સંસ્કૃત ઇન્ડસ્ટ્રી જોવામાં આવે તો ભારતનું સુવર્ણ યુગ છે, બધી રીતે એને સમજી શકાય છે। જો વૈજ્ઞાનિક પરિસ્થિતિ સમજવી હોય તો એના દરબારની અંદર ગુપ્ત યુગના દરબારની અંદર એક આર્યભટ્ટ જેને આપણે અત્યાર સુધી બધા ઓળખીએ છીએ શૂન્ય પદ્ધતિની શોધ કરી, શૂન્યની શોધ કરી આર્યભટ્ટ, આવો પણ ઘણી રીતે દશાંશ પદ્ધતિ છે, દશાંશ પદ્ધતિની પણ શોધ આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી છે। આ ઉપર ઈશ્વરે બીજા એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું ઘોડા વડા મિહિર, એક ગ્રંથ લખ્યો છે બૃહદ સંહિતા, ખગોળને લગતો, ખગોળ એટલે ભૂગોળ જમીનને લગતો ગ્રંથ છે। આ ઉપરાંત ઈશ્વરનું એક બીજો પણ છે વાઘભટ્ટ, જો વાઘભટ્ટ પાનભટ્ટ આ બધા નામો છે એમસીક્યુમાં કદાચ મૂકેલા હોય તમે મૂંઝાતા નહીં, વાઘ ભરતી હશે પાન ભરતી હશે નાગ ભરતી હશે, કેમ કે બધા વૈજ્ઞાનિકો એ સમયના નામો છે, તમે એમ દેખો સાહેબ સર તો બધું હરખું મૂકી દીધું છે, નામ છે વાઘ ભરત વડા આયુર્વેદમાં અષ્ટાંગ અઢયમ સંહિતા લખ્યું છે। આયુર્વેદ ની કહેવામાં આવે છે પશુઓને જે રોગ થાય છે એ મનુષ્યને જે રોગ થાય છે એ આયુર્વેદિક દવાથી જે ઉપકરણ કરવામાં આવે છે ઉપચાર કરવામાં આવે છે તે વાઘ ભરત વડા પણ બતાવવામાં આવ્યું છે। આ ઉપરાંત વૈદિક શાસ્ત્ર મકાન બનાવ્યું છે જેને વાસ્તુશાસ્ત્ર કહેવું છે, કઈ દિશામાં દરવાજો હોવો જોઈએ, ક્યાં બારી હોવી જોઈએ, ક્યાં રસોડું હોવું જોઈએ અને વૈદિક શાસ્ત્રની પણ રચના જોવા મળે છે। આ ઉપર રસાયણ શાસ્ત્રનો પણ વિકાસ થયો એટલે પાડાની ભસ્મ બનાવીને તેને રસાયણની અંદર ઉપયોગ કરવાની રીત પણ આ ગુપ્ત યુગની અંદર આપણે જોવા મળે છે, એટલે રસાયણ શાસ્ત્રનો પણ સારો વિકાસ થયો છે। ચાલો જેમ તો રસાયણ શાસ્ત્રનું એક ઉદાહરણ જોવું હોય તો દિલ્હીની અંદર આવેલો કુટુંબ મિનારની બાજુમાં મહામારીની બાજુમાં આવેલો છે લોસ્ટ અત્યાર સુધી ને કાટ પણ નથી લાગ્યો, કોઈ પણ જાતનું નુકસાન પણ નથી, જો શિયાળો છે ઉનાળો છે ચોમાસું લઈ ગયો હોય વરસાદ ઠંડી અને ગરમી આ બધું પડવાના કારણે એ લોખંડ કઈ ધાતુમાંથી બનવી ખબર નથી પણ અત્યાર સુધી કાટ લાગ્યું નથી એટલે એમ કહેવાય છે અજોર જોવા મળે છે અત્યાર સુધી ને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ગુપ્ત યુગની આપણી પાસે છે। અમુક જગ્યા મેહર ઉલી લખેલું હોય અમુક જગ્યા કુટુંબ મીના લખેલું હોય એ બંને સાચા છે। હવે વાત કરવામાં આવે ગુપ્ત યુગનું સમાપન થઈ ગયું, ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના નામ ઓળખવામાં આવશે, તો
પ્રાચીન ભારતનું મહત્વ શું છે પ્રાચીન ભારતમાં એક જ આવશે સમ્રાટ હર્ષવર્ધન આપણે જોઈ સમ્રાટ હર્ષવર્ધન ભારત તો એ કેમ મળે કે પ્રાચીન ભારતનું સૌથી શક્તિશાળી રાજા એ હોય તો હર્ષવર્ધન છે શું કામ કે થાનેશ્વરના રાજા થાનેશ્વરના પુષ્પભૂમિના વંશના રાજા હતા એ બે ભાઈઓ હતા રાજ્યવર્ધન હર્ષવર્ધન અને એક બે નથી રાજ્ય છે અત્યારે વ્યક્તિઓ પ્રભાકર વર્ધનના પિતાનું નામ છે એ લખ્યું છે પ્રભાકર વર્ધનના પિતાનું નામ છે મોટા ભાઈ છે રાજ્યવર્ધન પોતે હર્ષવર્ધન અને નાની બહેન છે રાજ્યશ્રી તો એ પુત્ર લેખું છે ને પ્રભાકર વર્ધનની પુત્ર નાના ભાઈ મને છે કે કનોજના રાજા ધ્રુવસેન સાથે રાજ્યશ્રીના લગ્ન કરી નાખવા માંગે છે પણ કનોજનો રાજા નક્કો હોવાના કારણે ગોંડ રાજ્ય સસા દ્વારા રાજ્યશ્રીનું અપહરણ કરવામાં આવે છે અને કનોજ ઉપર હુમલો કરી દેવામાં આવે છે જ્યારે રાજ્યવર્ધન અને હર્ષવર્ધન પોતાની બહેનને બચાવવા માટે જાય છે એમાં રાજ્યવર્ધનનું એ બહેનને બચાવતા બચાવતા મૃત્યુ થાય છે જ્યારે હર્ષવર્ધન જે પાછળનો વિસ્તાર એનું બહેનનું છે બધું જીતી લે છે અને પોતાની બહેનને સુરક્ષિત કરી નાખે છે અને થાનેશ્વર મુકામે આવીને પોતે રાજ્ય અભિષેક કરે છે તો પેલા એવો નિયમ કે મોટો ભાઈ યોગ્ય હોય તો એ રાજગાદી આપવામાં આવતી હતી પોતાની બહેનનું રાજ્ય બચાવવા માટે મોટો ભાઈનું અવસાન થાય છે રાજ્યવર્ધન એક જ વ્યક્તિ રહી જુ હર્ષવર્ધન એ પોતે થાનેશ્વર મુકામે રાજ્ય અભિષેક કરે છે ઈસવીસન 606 ની આસપાસ બન્યું એવું કનોજ પણ રાજ્ય આવીને ખાલી પડ્યું છે કેમ કે એ પણ મૃત્યુ પામે છે ધ્રુવસેન પણ અને રાજ્યવર્ધન પણ મૃત્યુ પામે રાજ્યવર્ધન તો કોઈ ભાઈ છે એટલે થાનેશ્વર લઈ લીધું પણ કનોજને તો કોઈ છે એટલે થાને કનોજને પણ પોતે દત્તક લે છે બંનેનું રાજ્ય એક સાથે સંભાળે છે કેમ કેવામાં આવે છે કનોજ અને થાનેશ્વરના રાજા રાજ્ય હર્ષવર્ધન પોતે બને છે કેમ કે પોતાના બહેનનું રાજ્ય કનોજને પણ સાથે સાચવે છે પ્રાચીન ભારતના છેલ્લા સમ્રાટની અંદર હર્ષવર્ધનની નામ આવે છે સૌથી છેલ્લો રાજા પ્રાચીન ભારતનો હર્ષવર્ધન છે શું કામ હર્ષવર્ધન છે આપણે જોયું રાજ્યવર્ધન પણ હોઈ શકે પણ એનો અવસાન થતા હર્ષવર્ધન થઈ ગયા છે જો પ્રાચીન ભારતના છેલ્લા સમ્રાટ હર્ષવર્ધન હતા તેના મગધ ઓડિશા ગોલ મિથિલા સુધી પોતાનું રાજ્યનો ફેલાવો કર્યો મતલબ આજુબાજુનો પ્રદેશો જીતીને રાજ્યને તો ઉમેરી દીધું અને પોતાના રાજ્યમાં તો વધારો કર્યો હવે ઉપ તો એવું નથી ખાલી સમ્રાટ હર્ષવર્ધન છે અને એનું જ્ઞાતિ છે પુષ્પભૂમિ વંશના છે પુષ્પભૂમિ વંશના છે એટલે ગુપ્ત યુગનું શાસન સમાપ્ત થઈ ગયું છે પછી મોટા બધા રાજ્યો અલગ થઈ ગયા એમાંથી આગળ નીકળ્યા હર્ષવર્ધન તો હર્ષવર્ધન પાછું સમકાલીન રાજ્યમાં કેવું આવે છે કે ગુજરાતની અંદર ભાવનગર વલભીપુર રાજ્ય વલ્લભીપુરના મૈત્રક રાજા ધ્રુવસેન હતા આ ધ્રુવસેન હર્ષવર્ધનના જમાઈ હતા એટલે હર્ષવર્ધનની પોતાની પુત્રી ધ્રુવસેન સાથે લગ્ન કરાવ્યા હતા એટલે હર્ષવર્ધન ને વલ્લભી સાથે ગુજરાત ભાવનગર સાથે પણ સંબંધ રહેલો છે આ સમય દક્ષિણ ભારતમાં જો જે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન શક્તિશાળી રાજ્ય હતું એ જ રીતે દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો દક્ષિણ ભારતનો સૌથી શક્તિશાળી રાજા હતો પેલા પરિસ્થિતિ ઉભી હતી ગુપ્ત યુગનો એક જ રાજા કો ભારતનું શાસન કરતો હતો પણ ગુપ્ત યુગના સમાપ્ત પછી આપણે જોયું ગુપ્ત યુગનું સમાપન થઈ ગયા પછી કે અલગ કયા રાજા એમાંથી ઉત્તર ભારતની રચના થઈ દક્ષિણ ભારતની રચના થઈ ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધન શક્તિશાળી રાજા છે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજો શક્તિશાળી રાજા છે આપણે જોવાનું છે કે બંને રાજા પોતપોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે આગળ વધતા લાગે છે અને આગળ વધતા લડવાના કારણે નર્મદા નદીના કિનારે આ બંને રાજાઓ સામસામે આવી જાય છે સામસામે આવીનો મતલબ નર્મદા નદીના કિનારે બંને વચ્ચે યુદ્ધ થાય છે યુદ્ધની અંદર પરિણામ કે આવે છે પુલકેશી બીજો યુવાન હોય છે બાહોશ હોય છે અને સૌથી તાકાતવર હોય છે એના સામે હર્ષવર્ધન હારી જાય છે એટલે નર્મદા નદીના કિનારે હર્ષવર્ધન હારી ગયું ઉત્તર ભારતનું રાજ્ય પુલકેશી બીજા નામમાં જતો રહ્યો પણ એવું નથી બનતું પુલકેશી બીજો પોતે મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે યુદ્ધ લડે છે તે શક્તિશાળી મુખ્ય હર્ષવર્ધન એના માટે પણ યુદ્ધ થયું હોય છે પણ હર્ષવર્ધન હાર સ્વીકારી લેતા પુલકેશી બીજો એને પોતાનું ઉત્તર ભારતનું રાજ્ય પાછું આપી દે છે અને કહે છે એનું રાજ્ય શાસન તારે સંભાળવાનું છે પણ ત્યાંથી હર્ષવર્ધન એક પ્રતિજ્ઞા લે છે હું કાળા જીવન માટે યુદ્ધ નહીં કરું અને જ્યારે પુલકેશી બીજો પ્રતિજ્ઞા લે
ચાલુ રાખી છે બંને વચ્ચેનો ભેદ એ જોવા મળે છે કે એ યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી એ વ્યક્તિ ધર્મની તરફ પાછો વળી ગયો જે યુદ્ધ કરતા આગળ વધ્યો થોડાક સમય પછી યુદ્ધની અંદર એકથી પણ મોટો તાકાતવર વ્યક્તિ વિદેશમાંથી યુદ્ધ કરવા આવે છે જે પોતે બીજાને હરાવી દે છે અને મૃત્યુ મુખે છે જ્યારે હર્ષવર્ધનના પછી પણ આખા ભારતનું શાસન સંભાળે છે તે કેમ આવે છે કે હર્ષવર્ધનના સમયમાં એક ચીની યાત્રા યુએન સ્વાન ભારતની મુલાકાત કરે છે જો હર્ષવર્ધન દાનેશ્વરીની પણ નામ આવે છે હર્ષવર્ધન જ્યારે પણ દાન આપવા આવે છે પોતાના શરીરના વજન બરાબર સોનું ચાંદી દાન આપતો હતો એમ કહેવામાં આવે છે કે અહીંયા નાલંદા વિદ્યાપીઠ હતી એના અહીંયા નાલંદા વિદ્યાપીઠના નિભાવ પડે સો ગામ એ વિદ્યાપીઠ ભેટમાં હર્ષવર્ધન આપ્યા છે સો ગામને જે આવક થાય એ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને જમવા આર્થિક સામાજિક રીતે મદદ કરવાની ભાવનાથી આપ્યા છે જેવી જ રીતે ચીની યાત્રા હુએન સ્વાન ભારતની મુલાકાતે આપે છે ભારતની અંદર કહેવામાં આવે છે કે 15 વર્ષ સુધી રહે છે એમાંથી 5 વર્ષ તો હર્ષવર્ધન દરબારમાં જ રહે છે જોવે છે વૈભવશાળી દરબાર છે સોના ચાંદીથી ભરેલો છે એને સરખો કરે છે પોતાની બુકની અંદર લખે છે એ જ રીતે પાછો ત્યાંથી દક્ષિણ ભારતમાં જાય છે દક્ષિણ ભારતમાં કુલકેશી બીજા દરબારમાં પણ જાય છે અહીંયા પણ જોવે છે આની પણ જવો જલાવી છે આ પણ સરખો છે આ પણ બધી દુનિયા પણ ક્રોધી છે અને પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે ગમે એ કાર્ય કરી શકે છે બે વચ્ચેનો ભેદ છે હર્ષવર્ધન દાનેશ્વરીની અંદર આવે છે ત્યાં કુલકેશી બીજો પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે સામ દાન દર ભેદની નીતિનો ઉપયોગ આવે છે જો કનોજની અંદર દર 6 વાસે ધર્મ પરિષદ બોલાવતો હતો ત્રીજા પણ નહીં કેમ કેવામાં આવે છે બૌદ્ધ ધર્મની ધર્મ પરિષદ બોલાવી જેની અંદર યુએન સ્વાન મુખ્ય અતિથિ હતો અને ધર્મ પરિષદમાં હાજરી હતી જેની ઉપર ભગવાન બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી ઉપર મૂકી તેની પૂજા કરવામાં આનાથી બૌદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મની અંદર મતભેદ ગોઠવો મતભેદ ગોઠવવાના કારણે બૌદ્ધ ધર્મની અંદર બે પ્રાંતો પડી ગયા જેમ એક નામ છે મહાયાન બીજું નામ છે હીનયાન આ બે વિભાગ પડી ગયા છે અત્યાર સુધી બે વિભાગ ચાલે છે કદાચ એના પેટા વિભાગ પડી ગયા છે પોપન નામ નહીં પછી આ વિભાગોની ભેગા નથી થયા બંને વિરોધી ભાસ થયા બંને વિરોધ પ્રદર્શન રહ્યા બંનેનું અસ્તિત્વ જોખમ મુક્ત એવું કાર્ય આ બે ભાગમાં પડી ગયું કદાચ અંબાજી ઉપર બુદ્ધની ભગવાન પ્રતિમા મૂકી જો પૂજા ન કરી હોય તો બૌદ્ધ ધર્મ એક જ હોય પણ એમાંથી બે ભાગ પડ્યા જેમ કે જૈન ધર્મ પણ બે ભાગ પડી ગયા છે એટલે બૌદ્ધ ધર્મ પણ બે ભાગો પડી ગયા છે તો એમ કેમ આવે છે કે હર્ષવર્ધન સાંસ્કૃતિક પ્રજા મહત્વનું અગત્યનું સ્થાન ધરાવે છે આ ઉપરાંત હર્ષવર્ધન સેવ ભક્ત એટલે સિંહનો ભક્ત હોવા છતાં બૌદ્ધ ધર્મ શ્રદ્ધા ધરાવતો આગળ જતા તે બૌદ્ધ ધર્મ સ્વીકારે છે અંગીકાર કરી લે છે બૌદ્ધ ધર્મનો મહાન અનુયાયી પણ હર્ષવર્ધન બની જાય છે જો સમય રસ સાહિત્ય હર્ષવર્ધન પોતે પણ સાહિત્ય લખતો હતો એ પણ પોતે તો નાટકો લખેલા છે હર્ષવર્ધન કલા અને વિધિનો પણ અનુરાગી હતો દરબારમાં મહાકવિ માનભટ્ટ જો અહીંયા આવી માનભટ્ટ માનભટ્ટ હર્ષનો દરબારી કવિ હતો જેમ કાલિદાસ ગુપ્ત યુગ નો દરબારી કવિ હતો એમ વાત મહાન કવિઓ હતા તો સમય હર્ષવર્ધન પણ ઓછું કોટીને સહિત ખ્યાલ આપ્યો હતો પોતે હર્ષવર્ધન પણ ત્રણ નાટકો લખ્યા એમાં છે પ્રિય દર્શિકા રત્નાવલી બે નાટકોની રચના હર્ષવર્ધને પોતે કરી છે જો કાલિદાસે પણ પોતાનું જીવન ઉપર નાટક લખ્યું હર્ષવર્ધન પણ પોતાના જીવન ઉપર નાટક લખ્યા બે આપણે જોઈ છે કે યુગોમાં થોડું પરિવર્તન આવતા રહ્યું અને પરિવર્તનની સાથે સાથે આ ઉપરાંત
भगवान बुद्धि जातक कथा ऊपर नागानंद नामक विशिष्ट नाटक पण अश्वदने लख्यु छे। એટલે અશ્વદને ત્રણ વસ્તુ લખી, રત્નાવલી, પ્રિયદર્શિકા અને નાગાનંદ, આ ત્રણ વસ્તુ વસ્તા દર્પણની છે। તો હસ અન્ય દેશો સાથે પણ મેત્રી સંબંધો બાંધ્યા હતા, પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા, એટલે ચીન સાથેના અશ્વદના સારા સંબંધો હતા। તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળ મુલાકાતે આવ્યા હતા, જેમ કે લ્યુ એન શાન ચીનમાંથી આવ્યો હતો, કેવો સંબંધ હોવાના કારણે આવ્યો છે। તો એમ કહેવામાં આવે છે કે લ્યુ એન શાન નાલંદા વિદ્યાપીઠને તો 5 વર્ષ રોકાય છે અને 10 વર્ષ માટે આખા ભારતમાં પ્રદક્ષિણા કરે છે। જ્યારે ભારતમાંથી પરત ફરી છે ત્યારે બુદ્ધને જીવન લગતા પુસ્તકો અને બુદ્ધિ મૂર્તિઓ લઈ જાય છે, કેમકે ઈશ્વરે સોનું ચાંદી લઈ જવાનું પ્રતિબંધ હોવાના કારણે સોનું ચાંદી લઈ શકતો નથી। ઉચ્ચ કોટીના શાસક વિજેતા વહીવટકર્તા સહિત્યા હતા, તેમાં નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે શું નામો પણ અશ્વદને દાનમાં આપેલા છે। આ બધા આપણે એમસીક્યુ પ્રશ્નો છે ને, આપણે હર્ષવર્ધન જીવન થઈ તો જોયું કે હર્ષવર્ધન ની પુલકેશી બીજા સાથે યુદ્ધ થયું, જેમાં પુલકેશી બીજું ચાલુ હોય છે। તો હવે આપણે આગળ પછી નવા પાઠને સમજીએ।
जो अस्तु नमस्ते।